ગુજરાતના તમામ સારસ્વતમ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો સર્વને ડોક્ટર અંજના એસ મોદીના નમસ્કાર એના પછીનો મોટો પ્રશ્ન જોઈએ કે જેનો જવાબ આપણે સાત આઠ લીટીમાં આપવાનો હોય છે પહેલો પ્રશ્ન આવે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દોમાં વર્ણવો જ્યારે પ્રશ્નને આપણે સાત આઠ લીટીમાં જવાબ આપવાનો હોય એટલે કે સવિસ્તાર વિસ્તૃત જવાબ આપવાનો હોય ત્યારે પ્રશ્નને લગતા એમાં પૂછવામાં આવેલા ભાવને એના યથાર્થ સ્વરૂપે રજૂ કરવા માટે બધા જ મુદ્દાઓને આવરી લેવાના હોય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારે બોર્ડની પરીક્ષા આપવાની છે અને એટલા માટે દરેકને એના ગુણભાર પ્રમાણે પણ તમારે મહત્ત્વ આપવાનું છે બે ત્રણ વાક્યવાળા પ્રશ્ન હોય બે બે ગુણના પ્રશ્નો હોય તો એમાં આપણે ત્રણ ચાર મુદ્દાને આવરી લઈએ અહીં આપણે એવો પ્રશ્ન લીધો છે કે જેને આપણે વિસ્તૃત રીતે જવાબ આપવાનો છે અને એ પ્રશ્ન આપણને ત્રણ ગુણનો પૂછાય છે અને ત્રણ ગુણનો પૂછાય છે માટે આપણે એને વ્યવસ્થિત મુદ્દામાં રજૂઆત કરવી જોઈએ હવે આ પ્રશ્નને સમજાવવામાં આપણે જોઈએ તો સૌથી પહેલાં ક્યારે પણ કોઈ પણ વિસ્તૃત પ્રશ્ન આપણી સમક્ષ આવે ત્યારે એમાં આપણે બે ત્રણ મુદ્દા એવા છે કે જે ખાસ લખવા જોઈએ દાખલા તરીકે તમે જે કાવ્યના પ્રશ્નોનો જવાબ આપવા માંગો છો તો એ કાવ્ય કયું છે એ કાવ્યનું નામ એ કાવ્યનો સાહિત્ય પ્રકાર અહીંયા આપણે લીધું છે વૈષ્ણવજન અને એનો સાહિત્ય પ્રકાર છે પદ એ જ રીતે ઉત્તધૃષ્ટ એટલે કે એ સેમાંથી લેવામાં આવ્યું છે તો નરસિંહ મહેતાના પદોમાંથી એમનું ઉપનામ તો એ આદિકવિ તરીકે જાણીતા છે આટલું આપણે લખીએ એટલે મને લાગે છે કે આપણે એક વિદ્યાર્થી તરીકે એ કાવ્યને કેટલું સમજ્યા છીએ એનું નામ શું છે એના કવિનું નામ શું છે એ શેમાંથી લેવામાં આવ્યું છે અને એ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે આટલું જો આપણે લખીએ તો એ વધુ સારો જવાબ આપ્યો ગણાય હવે એમાં કયા કયા મુદ્દાને લઈશું તો કયા કયા લક્ષણોની વાત કરી છે તો સૌથી પહેલાં એના લક્ષણો જોઈશું તો વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ અથવા તો સજ્જન વ્યક્તિ જે ભગવાનની ખૂબ જ નજીક છે બીજા એના લક્ષણમાં જોઈએ તો બીજાના દુઃખોને સમજે છે એ જ રીતે એને સમજી અને એના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્ન કરવા છતાં પણ એના ઉપર ઉપકાર કરે અને તે છતાં પણ એ ઉપકાર જે છે એ ક્યારે અભિમાન સ્વરૂપે આવતો નથી તો એનો ચોથો મુદ્દો છે કે ઉપકાર કર્યા પછી પણ અભિમાન ન કરે એ જ રીતે એનો બીજો ગુણ છે કે એ બધાને માન આપે દરેક વ્યક્તિને સમાન રીતે માન આપે કોઈ પણ જાતના આર્થિક સામાજિક કે શૈક્ષણિક કોઈ પણ જાતના ભેદભાવ વગર કે આ બહુ ધનવાન ગરીબ કે કોઈ પણ જાતના જાતિના ઊંચ નીચના ભેદભાવ અથવા તો શૈક્ષણિક રીતે આ બહુ ભણેલા કે અભણ કોઈ પણ બાબતમાં એ ધ્યાન આપ્યા વગર દરેક વ્યક્તિને સમાન રીતે માન આપે એ જ રીતે સકળ લોકમાં એ કોઈની પણ નિંદા ન કરે એ જ રીતે બીજી વાત કરવામાં આવી છે કે મન કર્મ અને વચનથી એ શુદ્ધ હોય માત્ર કોઈને મારવું એ હિંસા નથી ગાંધીજીએ બહુ સરસ વાત કરી છે એમની આત્મકથામાં કે માત્ર કોઈને મારવું એ હિંસા નથી પણ મનથી પણ કોઈનું ખરાબ ઈચ્છવું એ પણ એક પ્રકારની હિંસા છે અને એટલા જ માટે આપણે મન કર્મ વચનથી જે શુદ્ધ હોય તેને નરસિંહ મહેતાએ વૈષ્ણવજન કીધો છે એ જ રીતે એનો બીજો ગુણ જોઈએ તો સમભાવ રાખનાર દરેક પ્રત્યે સરખો ભાવ કોઈની પ્રત્યે વધારે કે ઓછો વધારે લાગણીવાળો કે કોઈની પ્રત્યે તિરસ્કાર વાળો ભાવ પણ નહીં સમાન પ્રત્યે સમાન ભાવ રાખનારા વ્યક્તિ આ રીતે એના ઘણા બધા જે ગુણો જે છે એ આપણી સમક્ષ એમણે રજૂ કર્યા છે કે જેમાં પરસ્ત્રી એમના માટે માતા સમાન છે એટલે કે કોઈ પણ બીજી સ્ત્રી પ્રત્યે એમના મનમાં કોઈ પણ દુર્ભાવ નથી ક્યારે પણ જીવનના કોઈ પણ પરિસ્થિતિમાં અસત્ય વચન ન બોલે અને એટલા જ માટે એ સત્યનું પાલન કરે એવું પણ કહી શકાય પર ધનને હાથ ન અડાડે બીજાના ધનને ક્યારે પણ એ સ્પર્શ ન કરે અથવા તો બીજાના ધનને પોતાનું કરવું એવો કોઈ ભાવ ન હોય એવી વાત અહીં કરવામાં આવી છે મોહમાયાનો ત્યાગ કરેલો હોય કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સ્થાન પ્રત્યે કોઈ પણ બાબત પ્રત્યે એને ક્યારે પણ કોઈ પણ જાતનો મોહ હોતો નથી એના મનમાં જે છે એ દરેક બાબતે વૈરાગ્ય હોય છે અને એટલા જ માટે એ સંસારમાં હોવા છતાં પણ સંસારથી અલિપ્ત હોય છે લોભ કામ કપટ અને ક્રોધથી અલિપ્ત હોય છે જે વૈષ્ણવજન છે એનામાં ક્યારેય કોઈ પણ જાતની લોભ લાલચ કામ ક્રોધ કપટ કરવું આવા કોઈ પણ જાતના દુર્ગુણો એનામાં હોતા નથી આવા જ લક્ષણો જેનામાં હોય એને નરસિંહ મહેતાએ વૈષ્ણવજન કીધા છે એટલા માટે કે એવા વ્યક્તિના દર્શન કરવાથી આપણી ઇકોતેર પેઢી જે છે એ તરી જાય છે આવી વાત આપણને આ પ્રશ્નમાં કરવામાં આવી છે હવે જો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કેટલા બધા પ્રકારના આપણે પ્રશ્નો જોઈ શકીએ એમાં વિકલ્પો પણ હોય અને એક વાક્યવાળા પ્રશ્નો પણ હોય બે ત્રણ વાક્યવાળા પ્રશ્નો પણ હોય અને સવિસ્તાર પ્રશ્નો પણ હોય સૌથી પ્રથમ વાત એ છે કે દરેકનો જે ગુણભાર હોય એ પ્રમાણે તમે એને મુદ્દાઓને ન્યાય આપો એમાં મોટા ભાગે આપણી જે પરીક્ષા પદ્ધતિ અને એમાં જે આપણું જે માળખું છે પેપરનું એમાં એમસીક્યુમાં ઓએમઆરની અંદર આપણને એક એક ગુણના પ્રશ્નો પૂછાય છે વૈકલ્પિક દરેક પ્રશ્નને સમજવો અને પછી જ આપણે જે વિકલ્પો જોયા એ રીતે એનો અર્થ આપવાનો પ્રયત્ન કરવો એ જ રીતે એક એક વાક્યવાળા જ્યારે પ્રશ્ન હોય તો એક વાક્યમાં જે ભાવ સુધી પહોંચવાનું છે એટલો જ ભાવ આપણને આવે એટલો જ અર્થ બતાવતો જવાબ આપણે આપવાનો હોય છે કારણ કે એવું ન બને કે એક વાક્યમાં આપણે ઘણું બધું લખીએ અને છેલ્લે સવિસ્તર જે જવાબ હોય એમાં લખવાનો આપણી પાસે ટાઈમ ન હોય એટલા માટે દરેકને એના ગુણભાર પ્રમાણે જવાબ લખવાનો પ્રયત્ન કરવો એ જ રીતે આપણે બે ત્રણ વાક્યવાળા પણ પ્રશ્નો જોયા બે એ આપણને બે ગુણના પૂછાય છે અને એટલા જ માટે એની અંદર આપણે જોયું કે ત્રણથી ચાર મુદ્દાનો આપણે સમાવેશ કર્યો છે અને છેલ્લે આપણે જે સવિસ્તાર પ્રશ્ન જોયો એ ત્રણ ગુણનો પૂછાય છે અને એટલા માટે એની અંદર આપણે પાંચથી છ મુદ્દાનો સમાવેશ કરવો જોઈએ બને ત્યાં સુધી દરેક મુદ્દાને એક એક લીટીમાં વિસ્તૃત કરવાનો તમારી મૌલિક ભાષામાં પ્રયત્ન કરવો આ રીતે આપણે દરેક પ્રશ્નોને જવાબ સ્વરૂપે મૂકીશું હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આની અંદર સરસ મજાની ભાષા અભિવ્યક્તિનો પણ આમાં દરેક કાવ્યની અંદર એ ગદ્ય હોય કે પદ્ય હોય દરેકમાં દરેક કવિ દરેક લેખક દરેક કવિયત્રી સુંદર મજાની ભાષા અભિવ્યક્તિનો પણ પ્રયોગ કરતા હોય છે તો દરેક કાવ્યને શીખતી વખતે આપણે આ ભાષા અભિવ્યક્તિને પણ સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો આપણે આ કાવ્યની વાત કરીએ આ કાવ્યમાં કેવી સરસ ભાષાની અભિવ્યક્તિ થઈ છે એ આપણે જોઈએ તો કવિએ આ કાવ્યમાં જાણે માણે કેની તેની મનમાં તનમાં નિવાર્યા તાર્યા જેવા પરિચિત શબ્દોથી અંત્યાનું પ્રાસ રચ્યો છે તમે જુઓ કે છેલ્લે એનો પ્રાસ જે છે એ મનમાં તનમાં નિવાર્યા તાર્યા લગભગના શબ્દો જુઓ કેની તેની અથવા તો જાણે માણે આ બધાનો સુંદર મજાનો અંત્યાનો પ્રાસ એમણે આપણી સમક્ષ મૂક્યો છે તેની સાથે એમણે રેનો વિનિયોગ કાવ્ય પંક્તિઓમાં લયનો હિલ્લોળ મૂકી દે છે અને લયને કારણે જ આ કાવ્ય જે છે એ વધુ અસરકારક પણ બન્યું છે બીજી બાબત એમાં જોઈએ તો કવિએ વૈષ્ણવજન કેવા હોય એ બાબત સમજાવતા કહ્યું છે કે મન અભિમાન આણે પર ધન નવ જાલે હાથ મોહમાયા વ્યાપે નહીં અહીં આપણે ત્રણ વાક્યો એવા જોયા કે ત્રણેય વાક્યો જે છે એ નકારાત્મક સૂચવે છે અને એમાં નકાર સૂચવે છે પણ એ નકારમાં ત્રણેયમાં શબ્દો અલગ અલગ એમણે પ્રયોજ્યા છે પહેલું વાક્ય જ્યારે આપણે જોઈએ છે કે મન અભિમાન ન આણે એ મનમાં અભિમાન લાવતો નથી તો એમાં નકાર માટે શબ્દ વાપર્યો છે ન એ જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ કે પરધન નવ જાલે નથી એટલે કે નકારાત્મક વાક્ય નકાર સૂચવે છે પણ એના માટે એમણે શબ્દ વાપ્યો છે નવ જ રીતે ત્રીજું વાક્ય જોઈએ તો મોહ માયા વ્યાપે નહીં જેને માયા જે છે એ અસર કરતી નથી પણ આ જ નથીના ભાવને અહીંયા એમણે શબ્દ વાપર્યો છે નહીં તો આ એક કવિની સુંદર ભાષાની અભિવ્યક્તિ આપણને બતાવી જાય છે એમાં એમણે નકાર માટેના ત્રણ વિવિધતા ન અને નહીં થી દર્શાવાય છે જે તમે પણ આમાં જોઈ શકો છો અંતિમ પંક્તિઓમાં નકાર સૂચવવા માટે એમણે વણ અને રહિત શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે કપટરહિત વણ લોભી બરાબર એ પણ એ જ શબ્દ સૂચવે છે કે લોભ વગરનો કપટરહિત કપટ વગરનો તો એની અંદર પણ એમણે વણ અને રહિત એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે 谢谢。